હેલો બચ્ચા પાલડી તો નેક્સ્ટ એમસીક્યુમાં તમારી પાસેથી એ લોકોએ માંગેલું છે એ છે પ્લાન્ક અચળાંકનો પારિમાણિક સૂત્ર ચાર ઓપ્શન આપી દીધા છે m1 l0 t - 2 m1 l2 t - 3 m1 l2 t - 1 કે પછી m1 l2 t2 ઓકે શું આન્સર આવશે એના માટે સૌથી પહેલા પારિમાણિક સૂત્ર માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તેનો એકમ પ્લાન્ક અચળાંકનો એકમ તમને ક્યાંથી ખબર પડશે તો કે ઓબવિયસલી સર e બરાબર છે સરસ મજાનું hf હાંજી તાના ઉપરથી e નો એક h નો એકમ ઇઝ ઇક્વલ ટુ e બાય f નો એકમ લખી શકાશે તો કે રાઈટ લખી શકાશે e માને એનર્જી છે એનર્જી એટલે કે સરસ મજાનું જુલ અને f એટલે કે આવૃત્તિ છે આવૃત્તિ આવૃત્તિ કોનું વ્યસ્ત છે તો કે આવર્તકાળનો આવૃત્તિનો એકમ હતો બેટા સેકન્ડ ઇન્વર્સ આ સેકન્ડ ઇન્વર્સ ઉપર જશે તો થશે બેટા જુલ ઇનટુ સેકન્ડ શું વાત શું વાત શું વાત વારે વાહ મજા આવી ગઈ બેટા જુલ ઇનટુ સેકન્ડ એકમ છે પ્લાન્ક અચળાંકનો તો e એકમ ઉપરથી જો તમે એનું પારિમાણિક સૂત્ર લખવા જશો તો સૌથી પહેલા તો જુલનું પારિમાણિક સૂત્ર જુલ 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 એકમ કાર્યનો 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 અથવા ઉર્જાનો 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 એનું પારિમાણિક સૂત્ર m1 l2 t minus 2 જો ભૂલી ગયા હોય તો ગતિ ઉર્જાનું સૂત્ર યાદ કરવાનું 1/2 mv સ્ક્વેર તો જેવું તમે 1/2 mv સ્ક્વેર કરશો એમાં m એટલે કે માસ 1 v એટલે કે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એનો સ્ક્વેર છે તો લેન્થ 2 વખત ટાઈમ છે બેટા માઇનસ 2 વખત ઇનટુ સેકન્ડ હજુ બાકી છે તો સેકન્ડ માટે બેટા ટાઈમ 1 તો ફાઇનલ જે h નું પારિમાણિક સૂત્ર પ્રગટ થશે એ હશે m1 l2 t માઇનસ 2 પ્લસ 1 તો પ્રેમથી થશે માઇનસ 1 તો રાઈટ આન્સર જે આપણે સિલેક્ટ કરશું એમાં છે એ છે સરસ મજાનો c થેન્ક યુ બચ્ચા પાલટી થેન્ક યુ સો મચ